ના મિનરવા ચોકડી પાસે લોક ભાગીદારીથી પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષકના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આણંદ શહેરમાં દાતા રાકેશભાઈ કાંતિભાઈ પટેલના સૌજન્યથી નવનિર્મિત એકતા ટ્રાફિક પોલીસ ચેકપોસ્ટનું લોકાર્પણ કરતા કલેક્ટર ડોક્ટર ધવલ પટેલે જણાવ્યું હતું કે શહેરના હાર્દસમા અને મંદિર મસ્જિદ જેવા ધાર્મિક સ્થળોની નજીક અત્યંત સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં એકતા ટ્રાફિક પોલીસ ચોકીનું નિર્માણ કરી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરાશે અને પ્રજાને સેવાઓ મળશે. આ પ્રસંગે પોલીસ અધિક્ષક સૌરભસિંહે જણાવ્યું હતું કે આ પોલીસ ચેકપોસ્ટના નિર્માણથી પ્રજા અને પોલીસ વચ્ચેનો સંબંધનો સેતુ વધુ સુદૃઢ બનશે. તેમણે કહ્યું હતું કે સ્વતંત્ર ટ્રાફિક પોલીસ સ્ટેશનના નિર્માણ માટે મહેકમ ફાળવી દેવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ સ્વતંત્ર ટ્રાફિક પોલીસ સ્ટેશન પણ ખુલ્લું મૂકવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સુવિધા સફર સ્વતંત્ર ટ્રાફિક પોલીસ સ્ટેશનના નિર્માણથી શહેરમાં ટ્રાફિક સમસ્યા પર સીધું ધ્યાન આપી શકાશે. તેઓએ દાતાઓને પણ અભિનંદન આપ્યા હતા. મિનર્વા ચોક નજીક રાકેશભાઈની તરફથી જે આપને આ એકતા ચોકી અહીંયા બનાવવામાં આવી છે એના માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે એમની મહેનતથી આપને અહીંયા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. પોલીસ માટે, પ્રજા માટે, કે અહીંયા પોલીસ અને પ્રજા વચ્ચે એક સારા રિલેશન બનશે અને અહીંયા જે ટ્રાફિકની સમસ્યાઓ છે એનું તુરંત ઝડપથી નિકાલ આવશે. એના માટે એક બહુ સરસ શરૂઆત છે અને હું આશા રાખું છું કે આવતા ટાઈમમાં અહીંયા ટ્રાફિકની જે પણ સમસ્યાઓ નાની મોટી બનતી હોય છે એનો ઝડપથી નિકાલ આવશે અને આવતા ટાઈમમાં આનંદ ટાઉનમાં એક અલગથી પણ પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે. એના માટે મહેકમ પણ અલગથી નક્કી થઈ ગયું છે અને ટ્રાફિકની જે પણ સમસ્યાઓ આનંદ ટાઉનમાં પબ્લિકને ફેસ કરવી પડે છે એમનો તાત્કાલિક નિકાલ આવશે. અહીં આજુબાજુ જે છે મિક્સ વિસ્તાર છે, તમામ ધર્મોના લોકો અહીંયા રહે છે અને એકતા ચેકપોસ્ટ એના માટે નામ આપવામાં આવે છે કે અહીંયા પબ્લિક વચ્ચે પણ એકતા હંમેશા બની રહે. અને હું ફરીથી આભાર માનું છું રાકેશભાઈનું કે એમના મહેનતથી એક વર્ષથી એ ચોકીમાં ખૂબ મહેનત કરીને એ ચોકી બનાવી છે અને પબ્લિકના સૌજન્યથી આગળ પણ આપને આ રીતનું કામ આનંદ જિલ્લામાં ચાલતા રહેશે એની અપેક્ષા રાખું છું.